નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ લર્ન સંસ્કૃત ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ બાર વિષય સંસ્કૃતમાં પાંચમું પદ્ય યક્ષ યુધિષ્ઠિર સંવાદ યક્ષ યુધિષ્ઠિરનો સંવાદ આ પદ્યની ચર્ચા કરીશું મિત્રો પદ્યનો અભ્યાસ કરીએ તે પહેલાં તેની થોડી પૂર્વ ભૂમિકા જોઈએ મહર્ષિ વ્યાસ રચિત મહાભારત આ એક વિશ્વકોષ સમાન ગ્રંથ છે એક લાખ શ્લોકની સંખ્યા ધરાવતા આ મહાન ગ્રંથ માટે કહેવાયું છે યદ અસ્તિ તદ અન્યત્ર યન્ને હસ્તી ન તત્ ક્વચિત અર્થાત કે મહાભારતમાં જે છે તે જ અન્યત્ર અન્યત્ર એટલે બધે છે અને અહીં જે નથી તે બીજે ક્યાંય નથી આ કથન દ્વારા કરવામાં આવેલી ઘોષણા અક્ષરશઃ સાચી છે આ ઉપરાંત એક બીજી બાબત પણ ધ્યાનપાત્ર છે મહાભારતમાં વિષય વસ્તુનું પ્રસ્તુતિકરણ વૈવિધ્યસભર છે સામાન્ય રીતે મહાભારતનું સમગ્ર કથાનક સંવાદાત્મક છે જુદા જુદા પ્રસંગને અનુરૂપ જુદા જુદા પાત્રો વચ્ચે રચાયેલા વિવિધ સંવાદો પૈકી યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ સુપ્રસિદ્ધ છે મહાભારતમાં આવતા વન અધ્યાય ત્રણસો બાર ત્રણસો તેર અને ત્રણસો ચૌદમાં આ સંવાદની પૃષ્ઠભૂમિ કંઈક આ પ્રકારે છે વનવાસી જીવન જીવતા પાંડવો એકવાર કોઈ વૃક્ષ નીચે વિશ્રામ કરી રહ્યા હતા તે દરમિયાન તરસ લાગતા પીવાનું પાણી લેવા માટે સહદેવે સોરી યુધિષ્ઠિરે નકુલ અને સહદેવને મોકલ્યા ઘણો સમય પસાર થઈ ગયો છતાં એ પાછા પાછા આવ્યા નહીં એટલે અર્જુનને અને તે પછી પરત ન આવતા ભીમને મોકલવામાં આવ્યો ઘણો સમય થયો પછી ભીમ પણ પાછો આવ્યો નહીં એટલે યુધિષ્ઠિર સ્વય પોતે ત્યાં જાય છે સરોવરના કિનારે પહોંચીને યુધિષ્ઠિર પોતાના ચારેય ભાઈઓને અચેતન મૂર્ષિત પડેલા જોઈને આશ્ચર્ય પામે છે યુધિષ્ઠિર જ્યારે સરોવરના પાણીને પીવાનો ઉપક્રમ કરે છે સરોવરના પાણીને પીવા તૈયાર થાય છે ત્યારે અદૃશ્ય સ્વરૂપે રહેલો કોઈ યક્ષ તેને રોકે છે અને જણાવે છે કે આ બધા તમારા ભાઈઓને મેં અચેતન કર્યા છે તમારે પણ આ સરોવરનું પાણી લેવું હોય પીવું હોય અને ભાઈઓને સજીવ કરવા હોય સચેત કરવા હોય તો મારા પ્રશ્નોના ઉત્તરો આપો યુધિષ્ઠિર સંમત થાય છે અને એ સમયે યક્ષની સાથે જે સંવાદ થાય છે તે યક્ષ યુધિષ્ઠિર સંવાદના નામે પ્રસિદ્ધ છે આમાંથી એટલે કે આ સંવાદમાંથી પસંદગીના પદ્યોને શ્લોકને પ્રસ્તુત પદ્યમાં સંગ્રહ કરવામાં આવ્યો છે પ્રથમ બે શ્લોક સંવાદની ભૂમિકા રૂપ છે ત્યાર પછીના પદ્યોમાં ક્રમશઃ યક્ષના પ્રશ્નો અને યુધિષ્ઠિરના ઉત્તરો છે તૃતીય પદ્યથી લઈને દસમા પદ્ય સુધી કુળ કુલ સોળ પ્રશ્નોત્તર છે અને અંતમાં ત્રણ શ્લોકમાં સંવાદના ઉપસંહાર માટે છે તો આવો મિત્રો આપને યક્ષ યુધિષ્ઠિર સંવાદનો પ્રથમ જે શ્લોક છે તે જોઈએ પ્રથમ શ્લોક છે યક્ષ વાચ પાથ મા સાહસ કાચિ મમ પૂર્વપરીગ્રહ પ્રશ્ના ઉત્તરાય તિબ હ્રસ્વ ચક્ષવાચ અર્થા યક્ષ બોલ્યુ યક્ષ ઉવાચ યક્ષ બોલ્યો પાર્થ પાર્થ એટલે હે પાર્થ પાર્થ હે પાર્થ માં સાહસમ કારસી મા સાહસમ કારશીહી તું સાહસ કરીશ નહીં મા સાહસમ કારશીહી તું સાહસ કરીશ નહીં મિત્રો ધ્યાન રાખજો મા સાહસમ કારશીહી તું સાહસ કરીશ નહીં ત્યાર પછી શબ્દ આવશે કૌંતય કૌંતેય કૌંતેય એટલે હે કુંતેના પુત્ર યુધિષ્ઠિર મમ પૂર્વપરીગ્રહ મમ એટલે મારા પૂર્વ પરિગ્રહ અર્થાત પ્રથમના અથવા પૂર્વેના અધિકારને માન્ય કરતા મારા પૂર્વેના અથવા પ્રથમના અધિકારને માન્ય કરતા પ્રશ્નાન ઉક્તવા પ્રશ્નાન ઉક્તવા એટલે પ્રશ્નોના ઉત્તર ઉક્તવા એટલે કહીને તત પછી પીબ પીબ એટલે તું જળ પી ચ એટલે અને હરસ્વ જળ લઈ જા હરસ્વ એટલે લઈ જવું મિત્રો ફરી એકવાર જોઈએ પાર્થ એટલે હે પાર્થ યક્ષ બોલ્યા પાર્થ હે પાર્થ માં સાહસમ કારસે તું સાહસ કરીશ નહીં કૌંતય કૌંતય એટલે હે કુંતેના પુત્ર યુધિષ્ઠિર મમ પરિગ્રહ મારા પ્રથમના અધિકારને માન્ય કરતા પ્રશ્નાન ઉક્તા એટલે પ્રશ્નના ઉત્તર કહીને તત પછી પીબ પીબ એટલે તું ઝડપી ચ એટલે અને હરસવો એટલે જળ લઈ જા મિત્રો માત્ર અનુવાદ જોઈએ યક્ષ બોલ્યા હે પાર્થ તું સાહસ કરીશ નહીં હે કુંતીના પુત્ર યુધિષ્ઠિર મારા પ્રથમના અધિકારને માન્ય કરતા મારા પ્રશ્નોના ઉત્તર કહીને પછી તું ઝડપી અને લઈ જા ત્યારે યુધિષ્ઠિરકહેવાચ યુધિષ્ઠિરકહે છે યુધિષ્ઠિબોલ્યા ઉવાચ એટલે બોલ્યા નહં કામ યે યક્ષ તવ પૂર્વપરીગ્રહ યથા તો તે પ્રશ્નાન પ્રતિવક્ષ્યા પૃ મામ યુધિષ્ઠિર ઉવાચ યુધિષિર્બોલ્યા યક્ષ યક્ષ એટલે હે યક્ષ તવ તવ એટલે તારા પૂર્વ પરિગ્રહમ પૂર્વ પરિગ્રહમ એટલે પૂર્વથી થયેલા અધિકારને યક્ષ એટલે હે યક્ષ તવ એટલે તારા પૂર્વ પરિગ્રહમ એટલે પૂર્વથી થયેલા અધિકારને ન અહમ કામયે ન અહમ કામયે હું ઈચ્છતો નથી તારા પૂર્વથી પૂર્વેથી થયેલા અધિકારને હું ઈચ્છતો નથી ત્યાર પછી શબ્દ આવશે તું તે પ્રશ્નાન તું તે પ્રશ્નાન યથાપ્રજ્ઞ તું તે પ્રશ્નાન એટલે તું તે પ્રશ્નાન એટલે તારા પ્રશ્નોના તું તે પ્રશ્નાન એટલે તારા તે એટલે તારા પ્રશ્નાન એટલે પ્રશ્નોના તારા પ્રશ્નોના અહીં મિત્રો તું શબ્દનો અર્થ લેવાનો નથી તે પ્રશ્નાન એટલે તારા પ્રશ્નોના યથાપ્રજ્ઞમ એટલે બુદ્ધિ પ્રમાણે પ્રતિવક્ષામી પ્રતિવક્ષામી એટલે ઉત્તર આપીશ તે પ્રશ્નાન એટલે તારા પ્રશ્નોના યથાપ્રજ્ઞમ એટલે બુદ્ધિ પ્રમાણે પ્રતિવક્ષામી એટલે હું ઉત્તર આપીશ અથવા ઉત્તર આપીશ મામ મને પૂછ એટલે પૂછ તું મને પૂછ ફરી એકવાર મિત્રોની વાત જોઈએ યુધિષ્ઠિર વાત યુધિષ્ઠિર બોલ્યા હે યક્ષ હું તારા પૂર્વથી થયેલા અધિકારને ન કામયે ઈચ્છતો નથી તારા પ્રશ્નોના બુદ્ધિ પ્રમાણે ઉત્તર આપીશ તું મને પૂછ અર્થાત્ કે તું મને પ્રશ્ન પૂછ ત્યારબાદ મિત્રો યક્ષ કહે છે યક્ષઃ યક્ષ બોલ્યા યક્ષ બોલ્યા હવે મિત્રો અહીં યક્ષ યુધિષ્ઠિરને પ્રશ્ન કહે છે પ્રશ્ન પૂછે છે કિમ સ્વિત ગુરુત્તરમ भूमे किं च खात हो, किम स्वीत शीघ्रतर वायो हो, किम स्वीत बहुत तरण अन्वय सहित जो उवाच मित्रों यक्ष बोलिया यक्ष उवाच यक्ष बोलिया भूमे भूमे इले भूमि अर्थात पृथ्वी પૃથ્વી કરતા ગુરુત્તરમ ગુરુત્તરમ એટલે ભારે ભૂમિકર્તા ભારે કિમ સ્વિત શું છે ભૂમિકર્તા ભારે શું છે કિમ સ્વિત શું છે ભૂમે એટલે ભૂમિકર્તા ગુરુત્તરમ એટલે ભારે કિમ સ્વિત શું છે ભૂમિ કરતાં ભારે શું છે ખાતમ ખાત એટલે આકાશ કરતા આકાશથી ઉચ્ચતરમ વધારે ઊંચા આકાશથી વધારે ઊંચા કિમ સ્વીત શું છે આકાશથી વધારે ઊંચું શું છે ખાત એટલે આકાશથી તરમ એટલે ઊંચું કિમ સ્વિત એટલે શું છે આકાશથી ઊંચું શું છે વાયો હોય એટલે વાયુ કરતાં પવન કરતાં શીઘ્રતરમ શીઘ્રતરમ એટલે ઝડપી કિમ સ્વીત શું હોય છે પવન કરતાં ઝડપી શું હોય છે અને અંતમાં કહે છે તૃણાટ તૃણાટ એટલે ઘાસ કરતાં બહુતરમ બહુત્તરમ એટલે વધારે અથવા બહુ થનારું કિમસ્વીત શું હોય છે ઘાસ કરતાં બહુ થનારું બહુ વધારે વધનારું શું હોય છે કિમસ્વીત શું હોય છે મિત્રો અહીં યક્ષ યુધિષ્ઠિરને ચાર પ્રશ્ન ચાર સવાલ પૂછે છે પ્રથમ સવાલ છે ભૂમેહ ગુરુત્તરમ કિમ સ્વિત ભૂમિકર્તા ભારે શું છે ખાત ઉચ્ચતરમ કિમ સ્વીત આકાશથી વધારે ઊંચું શું છે વાયો શીઘ્રતરમ કિમ સ્વીત પવન કરતાં ઝડપી શું હોય છે અને તૃણાત બહુત્તરમ કિમ સ્વિત ઘાસતી બહુ વધનારું શું હોય છે તેના જવાબમાં યુધિષ્ઠિર કહે છે યુધિષ્ઠિર ઉવાચ યુધિષ્ઠિર બુલ્યા યુધિષ્ઠિર ઉવાચ યુધિષ્ઠિર બુલ્યા માતા ગુરુતરા ભૂમે ખાત પિતો ઉચ્ચતરમ ઉચ્ચતર તથા મનો શીઘ્રતરમ વાયો હો ચિંતા બહુત્તરી તૃણા મિત્રો અહીં કહે છે યુધિષ્ઠિર માતા એટલે માતા ભૂમેહ એટલે ભૂમિકર્તા અને ગુરુત્તરા ગુરુત્તરા એટલે ભારે છે વધારે ભારે છે માતા ભૂમિ કરતા વધારે ભારે છે તથા એટલે અને તથા એટલે અને પિત્તો પિતો એટલે પિતા ખાત ખાત એટલે આકાશ આકાશથી અને ઉચ્ચતરહ વધારે ઊંચા છે પિતા આકાશથી વધારે ઊંચા છે મનો એટલે માણસનું મન વાયો હોય એટલે પવન કરતા અને શીઘ્ર તરમ એટલે વધારે ઝડપી હોય છે મન પવન કરતા વધુ ઝડપી હોય છે અથવા વધારે ઝડપી હોય છે અને ચિંતા એટલે ચિંતા તૃણાત તૃણાત એટલે ઘાસ કરતા અને બહુત્તરી બહુત્તરી એટલે વધારે થનારી છે વધારે વધનારી છે મિત્રો આપણે આગવના શ્લોકમાં જોયું હતું આગવના શ્લોકમાં યક્ષ યુધિષ્ઠિરને ચાર સવાલ પૂછે છે તેના જવાબમાં યુધિષ્ઠિર કહે છે કે માતા ભૂમિ કરતાં વધારે ભારે છે પિતા આકાશ કરતાં વધારે ઊંચા છે મન કરતાં સોરી મન પવન કરતાં વધુ ઝડપી છે અને ચિંતા ઘાસ કરતાં વધુ બહુ વધનારી છે ત્યારબાદ આગળ યક્ષ કહે છે યક્ષ યક્ષ ઉવાચ यक्षुल्या किं स्विथ प्रवसने मित्र किं स्विथ मित्र गृहेत आतुरश किं मि किं अन्वय सहित अनुवाद जो आहे प्रवसने प्रवसन एटले प्रवासनासमये यात्रास प्रवसन પ્રવાસના સમયે अथवा યાત્રાના સમયે મિત્રમ એટલે મિત્ર કિમ સ્વીત કોણ છે પ્રવાસના સમયે અથવા પ્રવાસ કરતા વ્યક્તિનો મિત્રમ કિમ સ્વીત મિત્ર કોણ છે પ્રવાસ સમયે અથવા પ્રવાસ વખતે મિત્ર કોણ છે ત્યાર પછી આગળ ગૃહે સત ગૃહેસત એટલે ઘરમાં રહેલાનો મિત્ર એટલે મિત્ર કિમ કોણ છે ઘરમાં રહેલાનો મિત્ર કોણ છે અર્થાત કે જે વ્યક્તિ ઘરમાં રહે છે તેનો મિત્ર કોણ છે આગળ આતુરસ્ય આતુરસ્ય એટલે બીમાર રોગી બીમાર માણસનો અથવા રોગી માણસનો મિત્રમ કિમ મિત્ર કોણ છે રોગી માણસનો અથવા બીમાર માણસનો મિત્રમ કિમ મિત્ર કોણ છે અને અંતમાં કહે છે મરીષ્યતઃ મરીષ્યતઃ એટલે મરતા માણસનો મિત્રમ એટલે મિત્ર કિમ કોણ છે મરતા માણસનો મિત્ર કોણ છે અહીં મિત્રો યક્ષ યુધિષ્ઠિને ચાર ચાર સવાલ કહે છે કે પ્રવાસ વખતે મિત્ર કોણ હોય છે કે જ્યારે વ્યક્તિ કોઈ માણસ પ્રવાસ કરે છે ત્યારે તેનો મિત્ર કોણ હોય છે આગળ કહે છે કે ઘરે રહેલાનો મિત્ર કોણ છે બીમાર માણસનો મિત્ર કોણ છે અને મરનાર વ્યક્તિનો